દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં શહેરી વિકાસના નામે આચરેલા ભ્રષ્ટાચારના વિરોધમાં અનુસૂચિત જાતિના લોકોએ નનામી કાઢી વિરોધ કર્યો હતો. દેવભૂમિ દ્વારકા નગરપાલિકાના અનુસૂચિત જાતિના લોકોએ નગરપાલિકાની કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેમાં પાલિકાની શહેર વિકાસમાંથી આવેલા યોજના હેઠળ વર્ષ 2016-17માં આંતરમાળખાકીય વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેનો ઉપયોગ ફક્ત SC ST ના બહુમતી હોય તે જ વિસ્તારમાં વાપરવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. તેમ છતાં 6 કરોડ રૂપિયાને અન્ય વિસ્તારમાં વાપરી ભ્રષ્ટાચાર સ્થાનિક બોડીએ કર્યો હોવાનો આક્ષેપ અનુસૂચિત જાતિના આગેવાનોએ કર્યો છે, જેના વિરોધમાં છેલ્લા 6 દિવસથી અનુસૂચિત જાતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. ભ્રષ્ટ અધિકારીઓના વિરોધમાં સમાજના આગેવાનોએ સાથે મળી ઓખા નગરપાલિકાની નનામી કાઢી શહેરના વિવિધ માર્ગો પર ફરી અગ્નિસંસ્કાર કર્યો હતો. તે સાથે જ ભાજપ હાઈ હાઈ અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા નારાઓ લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. હાલના જે આ 6 થી 7 દિવસથી દલિત સમાજના ભાઈઓ જે ઉપવાસ આંદોલન કરીને બેઠા છે, એમનું કારણ એ છે કે સરકાર દ્વારા 2017માં 26/2 ના રોજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા 3 લાખ + 3 લાખ એ રીતે 6 કરોડ / 3 કરોડ એમ 6 કરોડ રૂપિયા આ લોકોએ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગુજરાત સરકારે મંજૂર કર્યા હતા. એ મંજૂરીની હારે પરિપત્રમાં એવો ઉલ્લેખ હતો કે આ રૂપિયા ફક્ત ને ફક્ત દલિત સમાજની મેજોરિટી વસ્તી ધરાવતી હોય ત્યાં જ કામ મેં વાપરવાના હતા. એવો ઓખા નગરપાલિકામાં આપણે દલિત સમાજની મેજોરિટી ધરાવતો વિસ્તાર જોઈને. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.